હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારા માટે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ગાંઠિયાના શાકની રેસીપી લઈને આવી છું. ફ્રેન્ડ્સ, આ ગરમીઓમાં ખાસ કરીને ગૃહિણીઓને એક જ પ્રશ્ન હોય છે કે કોઈ એવી રેસીપી બનાવીએ જે ફટાફટ મિનિટોમાં ઓછા સમયમાં બની જાય અને ઘરમાં નાનાથી લઈને મોટા બધા ફેમિલી મેમ્બરને પસંદ આવે. તો ફટાફટ મિનિટોમાં બનતા આ ગાંઠિયાના શાકની રેસીપી શરૂ કરી દઈએ. એના માટે મેં અહીંયા ગેસની ફ્લેમ ઓન કરી અને એક કડાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે પછી આપણે એની અંદર 1/2 ચમચી જેટલું જીરું, 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું, થોડા મીઠા લીમડાના પાન. અહીંયા મેં 8 થી 10 પાન લીધા છે અને 1/2 કપ જેટલી ડુંગળી ઉમેરવાની છે. ડુંગળીનું પ્રમાણ આ શાકમાં થોડું વધારે રાખવાનું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં ઝીણી સમારીને લીધી હતી. સાથે એમાં 5 ચમચી જેટલી હિંગ પણ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, ડુંગળીને આપણે અહીંયા આછાઈ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતડી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી છે એ થોડી સંતળે જવા આવી છે. અહીંયા 2 મિનિટ જેવો સમય લાગ્યો છે. હવે અહીંયા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી એટલે કે લસણની પેસ્ટ ઉમેરીશું. એની અંદર મેં 10 થી 12 કળી લસણ, થોડું મીઠું અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એ ખાયણી દસ્તામાં ખાંડીને આ પેસ્ટ તૈયાર કરી છે. આ પેસ્ટને સરસ રીતે તેલમાં સાંતળી લેવાની છે. તમે જોઈ શકો છો લસણની આ લાલ મરચાની પેસ્ટના કારણે આપણે જે આ ગ્રેવી છે એનો કલર સરસ એકદમ લાલ દેખાઈ રહ્યો છે. હવે આની અંદર બીજા મસાલા કરીશું, જેમાં 5 ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું, 1 મોટી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને જે લસણની પેસ્ટ છે એની અંદર મેં 1 ચમચી જેટલી લાલ મરચાંનો પાવડર ઉમેરેલો હતો. તો અત્યારે આપણે 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સાથે 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું ઉમેરી દીધું છે. મીઠું આપણે બધા શાકના ભાગનું જ અત્યારે ઉમેરી દેવાનું છે. 1 મિનિટ માટે આપણે આ મસાલાને તેલમાં સાતડવાના છે. તમે જોઈ શકો છો મસાલા છે સરસ તેલમાં સતડાઈ ગયા છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે આ ગ્રેવીનો. હવે એની અંદર આપણે 1 કપ જેટલા 2 મીડિયમ સાઇઝના ટમેટા ઝીણા સમારીને ઉમેરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી દીધી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ડુંગળી અને લસણનો મસાલો બધો ચડી ગયો છે અને આ ટમેટા છે એ પણ આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહી અને સાતડી લેવાના છે. અહીંયા મસાલો બળે નહીં એના માટે મેં 2 ચમચી જેટલું પાણી ઉમેરી દીધું છે, જેથી મસાલા પણ સરસ રીતે ચડી જાય અને ટમેટા છે એ પણ એકદમ સોફ્ટ થઈ જાય એટલે કે કૂક થઈ જાય. ટમેટા સરસ ચડી જાય એટલું આપણે પાણી ઉમેરી અને એને સરસ એવા મેશી થઈ જાય ત્યાં સુધી પકવી લેવાના છે, જેના કારણે આપણી જે આ શાકની ગ્રેવી છે એ ખૂબ જ સરસ કૂક થઈને રેડી થશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા ટમેટા અને મસાલો છે સરસ રીતે ચડી ગયા છે અને ઓલમોસ્ટ આપણી આ ગ્રેવી છે એ રેડી થઈ જવા આવી છે. તમે જોઈ શકો છો આ ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. આવી રીતે વચ્ચે વચ્ચે થોડું ચમચાના પાછળના ભાગથી આપણે ટમેટાને મેશ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે 2 કપ જેટલી છાશ ઉમેરીશું. અહીંયા મેં મીડિયમ ખાટી છાશ છે એ ઉમેરી છે. અહીંયા ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને આ મિશ્રણમાં સરસ ઉભરો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો મિશ્રણ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે એની અંદર જે રેડીમેડ તીખા ગાંઠિયા આવે છે એ ઉમેરવાના છે. અહીંયા મેં તીખા ગાંઠિયા 1 કપ જેટલા ઉમેરી દીધા છે, 1 મોટી વાટકી જેટલા ઉમેરવાના છે અને એની અંદર આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર પણ આ સમયે જ ઉમેરી દઈશું અને એકવાર આ મિશ્રણને સરસ એવું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો થોડીક જ સેકન્ડોમાં તેલ છે એ છૂટું પડતું દેખાઈ રહ્યું છે. અહીંયા આપણે થોડી થોડી વાર એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને મિશ્રણ છે એને સરખું એવું કૂક થવા દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેલ છે એ સાઈડ ઉપર છૂટું પડી રહ્યું છે. હવે એની અંદર આપણે 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું. ફક્ત 1 મિનિટની અંદર તમે જોઈ શકશો કે ગાંઠિયા છે એ આ છાશ અને મસાલાનું મિશ્રણ એબ્સોર્બ કરી રહ્યા છે અને એકદમ સોફ્ટ થતા દેખાઈ રહ્યા છે. 2 થી 3 મિનિટ સુધી આપણે એને કૂક થવા દેવાનું છે અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા થોડું સેમી લિક્વિડ ગ્રેવી હોય ત્યારે જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની, કેમ કે ઠંડુ થયા બાદ પણ ગાંઠિયા છે એ ગ્રેવીને એબ્સોર્બ કરશે. અહીંયા જો તમને તીખા ગાંઠિયા પસંદ ના હોય તો તમે મોરા ગાંઠિયા પણ લઈ શકો છો, એનું શાક પણ ખૂબ જ સરસ થાય છે. હવે આપણે આ શાકને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા મેં છાશ લીધેલી હતી એ મીડિયમ ખાટી હતી. જો એકદમ ખાટી છાશ હોય તો 1 કપ જેટલી છાશ અને
અડધાથી પોણા કપ જેટલું પાણી ઉમેરવાનું, અને દહીં હોય તો એક કપ દહીં અને એક કપ પાણી ઉમેરી દેવાનું. તો પણ આ શાક છે ખૂબ જ સરસ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે એની ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને આપણું આ ટેમ્પટિંગ અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ સરળ આ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ગાંઠિયાના શાક બનાવવાની રેસેપી. આ શાક ફટાફટ મિનિટોમાં બની પણ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે. ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી આ રેસેપી ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. વિડીયોને એક લાઇક આપી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ ત્યાં સુધી આવજો.